દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું. માં અંબાના આરાધ્યનું પર્વ ચાલી રહ્યું છે. નારી શક્તિને પૂજવાના આ પર્વ દરમિયાન ગુજરાતમાં સગીરાઓ પર દુષ્કર્મની એક પછી એક ઘટનાઓ એક સમાજ તરીકે આપણા પર મોટો પ્રશ્નાર્થ મૂકી રહી છે. હાઈટેક ટેકનોલોજી, કડક કાયદાઓ, પોલીસ વ્યવસ્થા અને સુશાસનના દાવાઓ વચ્ચે દીકરીઓ સાથે એ અનૈતિક ઘટનાઓ બને ત્યારે લોકોનો રોષ સોશિયલ મીડિયાથી લઈને રસ્તા પર આવે અને એ આવે એ વ્યાજબી પણ છે. પહેલા વડોદરા અને પછી સુરત બંને ઘટનાઓ નવરાત્રી દરમિયાન ઘટી. સામૂહિક દુષ્કર્મની બંને ઘટનાઓમાં સગીરાને હવસનો શિકાર બનાવવામાં આવી. દિલ્હીની નિર્ભયા હોય કે કોલકાતાની જુનિયર ડોક્ટર કે વડોદરા અને સુરતની આ સગીરા, વારંવાર દુષ્કર્મની ઘટનાઓ અને હેવનિયતની હદ વટાવતી આસુરી વૃત્તિઓ સમાજમાં કંઈક તો ખૂટી રહ્યું હોવાનો દાવો અને ઇશારો કરી રહી છે. તારીખો બદલાઈ, મહિલાઓ બદલાઈ, છતાં એ દુષ્કર્મની ઘટનાઓ ન બંધ થઈ, ન તો એ ઓછી થઈ. દેશમાં નવી ભારતીય ન્યાય સંહિતા પણ લાગુ કરવામાં આવી છે, છતાં કાયદો અને ન્યાય પ્રણાલી દુષ્કર્મ રોકવામાં વામણામ નીવડ્યા છે. આપણા કાયદાઓ ગુનેગારો અને એ રાક્ષસોના મનમાં ખોફ પેદા નથી કરી શક્યા એવું કહીએ તો એમાં બિલકુલ અતિશયોક્તિ નથી. દુષ્કર્મની આ ઘટનાઓ સમાજ માટે ઘોર ચિંતાનો વિષય છે. આપણે જે સમાજમાં રહીએ છીએ એ જ સમાજનો સડો દૂર થાય, આપણા સમાજમાં હેવાનો પેદા ન થાય એ માટે ચિંતન જરૂરી છે. દુષ્કર્મના બનાવોમાં ફક્ત જાગૃતિ નહીં પણ સમાજના સડાને જળમૂળથી કેવી રીતે ઉખાડી શકાય, ન્યાય વ્યવસ્થામાં કેવા બદલાવોની જરૂર છે એનું ચિંતન એ અનિવાર્ય આજના સમયમાં તો છે અને આજ પર છે આજનું મહામંથન. તો સુરતના માંગરોળમાં બે દિવસ પહેલા એ સગીરા પર દુષ્કર્મ કરનારા એ અત્યાચારીને એ કુદરતે આજે ન્યાય આપ્યો. આજે હોસ્પિટલમાં એને દમ તોડી દીધો, એનું મોત થયું. આ કિસ્સામાં રહેતા રહેતા એ ન્યાયને પ્રિય લોકો, જે અતિશય ન્યાયને પ્રિય છે, લોક લાગણીને જે સમજતા નથી એવા લોકો, એ પોલીસનો પણ વાંક કાઢશે. પણ પોલીસનો વાંક કાઢવાની એ આ કિસ્સામાં તો બિલકુલ જરૂર નથી, કારણ કે લોકશાહીમાં આપણે એવું કહીએ છીએ કે આ લોકો માટે છે, લોકો માટેનું છે, લોકો વતીથી છે. તો કોઈક વાતોમાં ક્યાંક તો એ પુરવાર થવું જોઈએ કે આ વાસ્તવમાં એ જનતાની લાગણીને આધારિત એ શાસન ચાલી રહ્યું છે. અને કદાચ પોલીસ પણ એમ વર્તી હશે કે લોકોના માનસમાં એ ગુસ્સો છે, કદાચ રસ્તા ઉપર ન નીકળે, એ બતાવે નહીં, ક્યાંક ચોરે ચૌટે એની કોઈ ચર્ચા ન કરે, પણ લોકોના મનમાં એ ભાવ છે કે આપણા ગુજરાતમાં જો દીકરીઓ ઉપર આવો અત્યાચાર કરે તો પોલીસે એનો યોગ્ય ન્યાય તો કરવો જ જોઈએ. આજે કુદરતે પણ એનો ન્યાય એ તોડ્યો છે, બીજા બે પણ પકડાયા છે, હજુ એનો પણ વારો છે. પણ કોઈ પણ દેશમાં જેને આપણે માનવતાની સામેના એ ગુનાઓ કહીએ છીએ એની સજા શું હોવી જોઈએ એ વાસ્તવમાં તો જનતાની ઈચ્છા શક્તિના આધારે એ નક્કી થવું જોઈએ. જે લોકોની લાગણી છે, જે લોકોની ભાવના છે, એ કાયદાઓમાં એ રિફ્લેક્ટ થવું જોઈએ, આપણે એવું સમજીએ છીએ. કારણ કે નિર્ભયાના એ કરુણ મૃત્યુ પછી આ દેશ જાગ્યો, એ લોકોની ભાવના જાગી, લોકમાનસ જાગ્યું, રસ્તા ઉપર ઉતર્યા અને નક્કી કર્યું કે કંઈક બદલાવવું જોઈએ દેશમાં. આજે એ ઘટનાને 12 વર્ષ થયા. હું અગાઉની એક ચર્ચામાં એ કહી ચૂક્યો કે આજે પણ આપણા હાથ ખાલી છે. આપણે એવું કીધું કે આપણે કેન્દ્ર સરકારને મજબૂર કરી કે એને કાયદો બદલવો પડ્યો, એ અત્યાચારીઓની ઉંમરને ઓછી કરવી પડી, કાયદાને વધુ કડક બનાવ્યો, એ કોર્ટનું પ્રાવધાન કર્યું, તપાસમાં શું શું જલ્દી થઈ શકે એ તમામ વસ્તુઓ નક્કી કરી. જ્યારે દેશ જાગ્યો, દેશે કીધું કે સરકારે એ કરવું જ જોઈએ, ત્યારે એ થયું. એ આપણા કહેવાથી થયું, પણ એ ઘટનાઓ એ આજે પણ ઓછી નથી થઈ. ને આ આપણા ગુજરાતની વાત એ આજે આપણે કરી રહ્યા છીએ. તો આપણે ત્યાં એ સંસ્કૃતિના નામે દીકરીઓ પડદામાં રહે, ઘૂંઘટમાં રહે, એને પણ આપણે લજ્જા કહીએ છીએ, શરમ કહીએ છીએ, એને પણ આપણે સંસ્કૃતિ કહીએ છીએ, આપણી પરંપરા કહીએ છીએ કે દીકરીઓ એ પડદામાં રહેવી જોઈએ. એ કોઈ કપડાં પહેરે તો એના ઉપર એ આપણો મત છે કે એને આવા જ કપડાં પહેરવા જોઈએ. એ કોઈની સાથે બહાર જાય તો એ પણ આપણો મત છે કે એને કોની સાથે બહાર જવું જોઈએ અને કોની સાથે એ બહાર ના જવું જોઈએ. પણ એ દીકરીઓ પર જ્યારે કોઈ અત્યાચાર થાય તો એ કાયદામાં એને બચવાના 1000 ઉપાયો છે. આપણે એ વાતને એ સમજીએ છીએ કે 30-30 વર્ષે
ત્રણ ત્રણ લેયરમાં એ કોર્ટ સુધી એના ચુકાદા જાય. સુપ્રીમ કોર્ટે કહી દીધું કે આને ફાંસી આપો તો એ રાષ્ટ્રપતિ પાસે એની દયાની અરજી કરી શકે. આટલા બધા વિકલ્પો એ આપણા સમાજમાં અત્યાચારીઓ માટે છે. હું એવું સમજુ છું કે આ સંસ્કૃતિનો હ્રાસ એ આપણે આ કાયદાઓના આધારે કર્યો છે, એ જનમાનસને સમજાવીના, એ લોકલાગણીને સમજાવીના, અને જે પીડિત થાય છે એની ભાવનાઓને સમજાવીના, એ તમામ કાયદાઓ એવા લોકોની ફેવરમાં થાય છે જે લોકો એ અત્યાચાર કરે છે, દીકરીઓ સામે જુલમ કરે છે. અને જ્યારે દીકરીઓ પર જુલમ અને સંસ્કૃતિની વાત કરીએ તો આપણે બરાબર સમજવું જોઈએ કે આપણી એ સંસ્કૃતિની નિષ્ફળતા એ આ સગીરા દીકરીઓ પર થતા દુષ્કર્મ છે, અત્યાચાર છે. આપણે એ વાતને સમજવી જોઈએ. એક વાત નિષ્ફળતાની એ પણ છે કે જ્યારે દીકરીઓ પર જુલમ થાય તો આપણે જુલમ કરનારા લોકોને જવાબદારી એ જવાબદાર સમજવાના બદલે આપણે દીકરીઓને જવાબદાર સમજીએ છીએ. કેટલાય કિસ્સાઓમાં એવું થાય છે કે એની પાસે પોલીસની વગ છે, એની પાસે કોઈ રાજકીય સત્તા છે, પૈસા છે, એવા કેસ તો એ પોલીસના દ્વારે પહોંચતા પણ નથી, અને કોર્ટના અદાલતના એ દ્વાર એ સામાન્ય માણસ ખખડાવી પણ નથી શકતો. હું એટલે પણ કહું છું કે દીકરીઓ પર થતા જુલમ એ સંસ્કૃતિનું આપણે પૂરું કરી નાખ્યું એ વાતે એને સમજવા જોઈએ. હું કેટલાક કિસ્સાઓની વાત કરું કે જ્યારે કોઈ દીકરી ઉપર ફજે જ્યારે એના ઉપર કોઈ અત્યાચાર થાય તો એ પરિવારની ફજેતી થાય છે. કેટલાય એવા ગામો આપણે જોઈએ છીએ જ્યાં દીકરી ઉપર અત્યાચાર થયો, એ પરિવાર એ દીકરીને પોતાને તો એ ગુનેગાર ગણે જ, એની સામે એ ગામ અને પરિવાર એ સમાજ એ પરિવારનો બહિષ્કાર કરે. ઘણા કિસ્સામાં એમને ગામ છોડી દેવું પડે, એ દીકરીના મા બાપે એના પરિવારે કોઈ ઓળખતું ન હોય એવી જગ્યાએ વસી જવું પડે, એવા કિસ્સાઓ પણ આપણા ગુજરાતમાં એ હજારો બન્યા છે. પ્રજ્વલ રેવન્નાનો કેસ આપણને બધાને ખબર છે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી દેવેગૌડાનો એ પૌત્ર જેણે 3000 એ મહિલાઓનું યૌન ઉત્પીડન કર્યું, તમે વિચાર કરો એ 3000 મહિલાઓનું ઉત્પીડન થયું ત્યાં સુધી એક પણ કેસ એ પોલીસના દ્વારે ન પહોંચ્યો, એક પણ કેસ એ કોર્ટમાં ન ગયો. કેમ ન ગયો? કારણ કે એ પરિવાર એ રસૂખવાળો પરિવાર હતો, કારણ કે પરિવાર પાસે રાજકીય સત્તા હતી, સામાજિક સત્તા હતી, એનો એક પાવર હતો, તો એની સામે બોલે કોણ? એનો દીકરો એના ઘરમાં એ પરિવારમાં એની સામે કોણ બોલે? જ્યારે પ્રજા એને ધારાસભ્ય તરીકે ચૂંટે, જ્યારે પ્રજા એને સાંસદ તરીકે ચૂંટે, આપણે ત્યાં હમણાં ગજેન્દ્રસિંહ પરમારનો કેસ ચાલ્યો, જ્યારે 3-4 વર્ષ પહેલા એ કેસ આવ્યો, એ સગીરાએ પોલીસ ફરિયાદ કરવાની ખૂબ પ્રયત્ન કર્યો, ઘણી બધી જગ્યાએ સમાચાર પણ આવ્યા. એ ધારાસભ્યની સામે એ સગીરાએ એ મહિલાએ રાજસ્થાન ભાગી જવું પડ્યું, અને છેવટે એ કેસમાં એ કોર્ટને એ પગલાં લેવા પડ્યા. કોર્ટ એવું કહી રહી છે કે આ વ્યક્તિને, આ ધારાસભ્ય છે એટલે તમે ક્લીન ચીટ કેવી રીતે આપી શકો? એ મહિલા સાથે એને જે કંઈ સંબંધ હતા, જે કંઈ એની સાથે જે કંઈ અત્યાચાર થયો એણે લખીને આપ્યું છે. જ્યારે એ એવું કહી રહી છે કે મારી સાથે આવી આવી ઘટના આ માણસે કરી છે, તો એ વ્યક્તિ ધારાસભ્ય છે, સાંસદ છે, કોઈ સામાન્ય માણસ છે કે કોઈ પૈસાવાળો માણસ છે, એ પોલીસને એની સાથે શું લેવા દેવા હોય? હું સમજુ છું કે આ પ્રકારના કિસ્સાઓમાં પણ ઝીરો ટોલરન્સની નીતિ એ પોલીસે સરકારોએ લાવવી પડશે, અને તો જ એ દાખલા બેસશે અને આવા લોકોને એનો ડર પણ લાગશે, એ પૈસાદાર લોકોને પણ એનો ડર લાગશે. તો રેપની પીડિત મહિલા એ વાસ્તવમાં સમર્થનની હકદાર છે. આવા નરાધમોનો તરત બહિષ્કાર થવો જોઈએ, સમાજે પણ સ્વીકારવાની જરૂર છે, અને એની જગ્યાએ એ પીડિતના પરિવારનો એ સમાજ બહિષ્કાર કરે છે એ પણ આજની સંસ્કૃતિના નામે સૌથી મોટું કલંક છે, એ આપણે સમજવાની જરૂર છે. લોકશાહીમાં કોઈ વ્યક્તિને પોતાના જીવવાના અધિકારો છે એ વ્યક્તિમાં જ થયું છે. આપણે એવું સમજીએ છીએ કે રેપની પીડિતા એ આ સમાજનો સૌથી અધમ કૃત્યનો એ ભોગ બની છે, તો ક્યાંક કોઈક સેક્સ રેકેટ ચલાવે છે, કોઈ પોર્ન મૂવીમાં કોઈ કામ કરતી કોઈ મહિલા છે, એની સરખામણી આપણે એ રેપ પીડિતાને જોઈએ છે, એના પરિવારને જોઈએ છે, અને સમાજ તરીકે હું સમજુ છું કે હવે એ આપણે ચિંતન કરવાની જરૂર છે. પણ જે દેશોમાં દીકરીઓને જે લોકો કેદમાં રાખે છે એ દેશોમાં પણ જે લોકો રેપ કરે, અત્યાચાર કરે, દુષ્કર્મ કરે એની શું સજા છે એ હું આજે તમને કહું છું. કેટલાક દેશોના ઉદાહરણ આપણે અલગ રીતે આપીએ છીએ, કેટલાક દેશોમાં મહિલાઓની સ્થિતિ શું છે એ અગાઉની ચર્ચામાં પણ હું કહી ચૂક્યો છું. લગભગ આ એમાંના જ એ દેશો છે. કુવેત છે,
ત્યાં કોઈ મહિલા પર રેપ થાય તો 7 દિવસમાં એને મોતની સજા મળે છે. 7 દિવસમાં ઈરાન 24 કલાકની અંદર પથ્થર મારીને કાં તો એ મારી નાખે અને કાં તો એને ફાંસીએ લટકાવી દે છે. અફઘાનિસ્તાન 4 દિવસમાં જ માથામાં ગોળી મારીને એને મોતને ઘાટ ઉતારે છે. ચીન કોઈ પણ ટ્રાયલ નહીં, એકવાર મેડિકલ તપાસમાં પુરવાર થયું કે આ માણસે રેપ કર્યો છે અને પીડિતાનો રેપ થયો છે, ખતમ. એની સામે એ મોતની સજા એ તરત જ થાય છે, જેવું મેડિકલ તપાસમાં એ પાકું થયું. મલેશિયામાં મૃત્યુદંડ છે. મોંગોલિયામાં અત્યાચારીના બદલામાં એ પરિવાર ઈચ્છે એનું સામેના પરિવારમાંથી કોઈનું મૃત્યુ એ બદલા સ્વરૂપે ત્યાં થાય છે. ઈરાક પથ્થરો મારીને હત્યા નિપજાવી દે. કતાર હાથ પગ કાપીને ફેંકી દે. પોલેન્ડ યુરોપનો દેશ છે, નાનકડો એવો દેશ છે, ભૂંડના ટોળામાં ફેંકી દે. એ ભૂંડ એને નોચી નોચીને ખાઈ જાય. કોઈ માણસ એકવાર જે કોઈ વાંચી જાય એવા સમાચાર કે કોઈ અત્યાચારીને કોઈ સરકારે આવો દંડ આપ્યો, એ દેશમાં જયારે માણસ પગ મૂકે તો હું સમજુ છું કે બેન દીકરીઓને જોવાનો એનો અપ્રોચ એ ઇમિડિયેટલી ચેન્જ થઈ જાય, એનો અભિગમ બદલાય. સાઉદી અરબ ત્યાં પણ ફાંસીએ લટકાવી દે છે. પણ આ બધાની વચ્ચે જોવાની વાત એ છે, આજે ચર્ચું પણ છે અને પૂછવું પણ છે કે બંગાળમાં એ ડોક્ટરની હત્યા પછી એ હત્યારાઓને જલ્દી એ ફાંસીએ લટકાવવા માટે એક આંદોલન ચાલ્યું. ત્યાંના ડોક્ટર્સ પણ રસ્તા પર ઉતરા અને આખા દેશમાં એ મોટો વિરોધ પણ થયો. ખૂબ ગુસ્સો હતો. મમતા બેનર્જીની સરકારે એ ગુસ્સાને ખાળવા માટે એ નક્કી કર્યું કે હા, અમે ફાસ્ટ ટ્રેક કોર્ટ ચલાવીને આને એ ફાંસીએ એ લટકાવી દઈશું. આ મુદ્દામાં એ પણ જોવું છે કે આંધ્ર અને મહારાષ્ટ્રમાં જ્યારે આવી કોઈ ઘટનામાં જ્યારે લોક જુવાળ ભભૂકી ઉઠો, લોકમાનસ જ્યારે જાગ્યું કે આમને ફાંસીએ જ લટકાવો, એમણે પણ એમના કાયદાઓમાં બદલાવ કર્યો. પણ સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે રોકાઈ જાઓ, કોઈ પણ ફાંસીનો ગુનેગાર એ ફાંસીએ લટકવાને હકદાર નથી. ફાંસીએ એવા લોકો લટકશે જેને રેપ તો કર્યો છે, પણ એ ફાંસીએ ત્યારે લટકશે જ્યારે કોર્ટ એવું કહે કે આ રેરેસ્ટ ઓફ રેર ઘટના છે. અને આજે એ સૌથી વધારે દુઃખની વાત એ છે કે કોઈ દીકરી પર થતો અત્યાચાર એ રેરેસ્ટ ઓફ રેર કેસ નથી બનતો, દરેક કિસ્સામાં નથી બનતો. અને આજે આપણે ચર્ચવાનું છે કે આવા લોકોને જલ્દી એ ફાંસીએ કેવી રીતે લટકાવી શકાય અને દીકરીઓના દુશ્મનોનો અંતિમ ફેંસલો તરત જ થાય એવું જનતા ઈચ્છી રહી છે, તો એ થાય કેવી રીતે. આપણી સાથે 6 વક્તાઓ છે. સોનલ જોશી છે, એડવોકેટ છે. પાયલ રાઠોડ છે, ટોપ FM ના પ્રોગ્રામિંગ હેડ છે. મીનાક્ષી જોશી છે, એ મહિલા સાંસ્કૃતિક સંગઠન ગુજરાતના કન્વીનર છે. શોભનાબેન રાવલ છે, એ મહિલા સુરક્ષા સમિતિના ચેરપર્સન છે. નરેશભાઈ વરિયા છે, વરિષ્ઠ પત્રકાર છે. અને દીપકભાઈ વ્યાસ છે, નિવૃત્ત DYSP છે. નરેશભાઈ, તમારાથી શરૂઆત એટલે કરું છું કે સુરતમાં માંગરોળની ઘટના પછી આજે આપણે આ ચર્ચા એ કરી રહ્યા છીએ. વાત એ હતી કે પોલીસે એની જે ટ્રીટમેન્ટ કરવાની હશે એ કરી હશે અને આજે હોસ્પિટલમાં એને દમ તોડી દીધો. જનમાનસ એવું કહે છે કે આમાં પોલીસનો બિલકુલ વાંક ના કાઢવો જોઈએ, આવા લોકોને એ તરત જ એનું એન્કાઉન્ટર થવું જોઈએ. હૈદરાબાદની ઘટના પછી આ દેશમાં પોલીસને હું સમજુ છું કે જેટલી તાળીઓ પડી એ પોલીસ માટે, જેટલા વખાણ લોકોએ કર્યા એવા ક્યારેય પોલીસના નહીં થયા હોય. અને એ પછી લોકોએ સમજી ગયા છે કે 15 વર્ષ 20 વર્ષ 30 વર્ષનો એ ખટલો ચાલે, એની પાસે 3-3 4-4 એ માફીની અપીલો રહે, એની પાસે બધા વિકલ્પો ખુલ્લા રહે અને પીડિતાની જિંદગી એના પરિવારની જિંદગી એ નર્ક બની જાય, તો ગુજરાત પણ ઈચ્છે છે કે તરત ફેંસલો કરો, ફાંસીએ લટકાવો, જે કરવું એ કરો. પણ લોકોને ડર લાગવો જોઈએ કે દીકરી ઉપર હું આંખ કોઈ દિવસ ખોટી નહીં કરું. હેમંતભાઈ, બળાત્કાર એક સ્ત્રી માટે ખૂબ જ મોટો એક હુમલો છે, એની સ્વમાન પર, એની જિંદગી પર ખૂબ મોટી એક આ ઘટનાઓ બનતી હોય છે. સુરતમાં આજે નિમિત્ત એટલે બન્યું છે કે સુરતના માંગરોળ તાલુકામાં જે એક દીકરી પર 3 નરાધમોએ પાશવી કૃત્ય કર્યું અને એમાંથી એક આજે કુદરતી રીતે મોતને ભેટ્યો છે, અને તમે પણ કહ્યું કે એનું કુદરતે ન્યાય કર્યો છે. તો આપણે ત્યાં થાય છે કેવું કે કોઈ એક ઘટના બને અને એ ઘટના ખૂબ ચકચારિત બને, એની પાછળ મીડિયામાં થોડી હોહા થાય, એટલે લોકોને પણ એક જનમાનસ ત્યારે એવું કહેવા મળે કે કોઈને ફાંસી થવી જોઈએ, એમને તાત્કાલિક ઉતારી દો, ફાંસી મોતને ઘાટ ઉતારી દો. તમે જે પણ જે દેશના ઉદાહરણ આપ્યા, ધારો કે અફઘાનિસ્તાન છે, ઈરાન છે, ઈરાક છે, કતાર છે, એ ત્યાં બધા કેવું શાસન છે, ત્યાં શરિયત ચાલે છે, ત્યાંના કાયદાઓ અલગ છે.
ભારતની વાત કરીએ તો ભારતની અંદર રેરેસ્ટ ઓફ ધી રેર કેસ ગણીને સજા કરવામાં આવે છે, ફાંસીની સજા. અને સુરતમાં પણ ભૂતકાળમાં જયારે એવી ઘટનાઓ બની છે દીકરી સાથે, તો ખૂબ જ ઝડપથી એને ન્યાય સુધી પહોંચાડવામાં પણ આવી છે. ભારતની અંદર જે પણ ઝડપી ન્યાય થયા બળાત્કાર પોક્સોના કેસની અંદર, હેમંતભાઈ, એની અંદર સુરત પણ છે કે સુરતના ન્યાયતંત્રે, સુરતની પોલીસે ખૂબ જ ઝડપથી ન્યાય આપવાનો એક પ્રયત્ન કર્યો હતો. અને 29 દિવસમાં 2021માં એક ઘટના બની હતી, 4 વર્ષની દીકરી પર બળાત્કાર થયો હતો. અને એ ઘટનાની અંદર માત્ર 29 દિવસમાં ચુકાદો આવી ગયો, આરોપીને જીવે ત્યાં સુધી અંતિમ શ્વાસ સુધીની સજા ફરમાવવામાં આવી. જેવા જ બીજા એક કેસની અંદર ફાંસીની સજા આપવામાં આવી, એ પણ 5 મહિનાની અંદર એનો અહીંયા ચુકાદો આવ્યો હતો. પ્રશ્ન એ છે કે કોઈક કેસમાં રેરેસ્ટ ઓફ ધ રેર આપણે ફાંસી આપી દઈએ કે ફાંસીની સજા આપી દઈએ, એ આપણને માનીએ, પણ એટલું ઝડપથી ભારતમાં એ શક્ય નથી. આપણે સૌ જાણીએ છીએ ત્રિસ્તરીય આપણી ન્યાય વ્યવસ્થા છે, સેશન્સ કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ, પછી પણ મર્સી પિટિશન થાય છે. એ ખૂબ જ ઝડપથી, જેવી રીતે 29 દિવસમાં અહીંયા ચુકાદો આવે છે, તો હાઈકોર્ટમાંથી ઝડપથી એ કેસ પસાર થાય, એના માટે કોઈ પણ અલગ પ્રકારે એની ઝડપ કરવામાં આવે, નિશ્ચિત સમયચીના નક્કી કરવામાં આવે કે ભાઈ પોક્સો છે કે આવા કોઈ કેસ છે એનો આટલા સમયની અંદર એના ચુકાદા આવી જવા જોઈએ. પણ એ થતું નથી. હું એવું માનું છું કે બળાત્કાર એક કાયદાકીય પ્રશ્ન છે, એની સાથે સામાજિક પણ એક પ્રશ્ન છે, સાથે પોલીસની સંરક્ષણની પણ જે વાત આવે એની પણ એક અહીંયા પ્રશ્ન છે. જે પણ ઘટનાઓ બની, આજે નવરાત્રીના દિવસો છે, આપણે સૌ સ્ત્રી છે એને શક્તિ કહીએ છીએ, એની આરાધના કહીએ છીએ, 9-10 દિવસ સુધી એની પૂજા કરીએ છીએ. અને એ જ સમયમાં આ દીકરીઓને પીખી નાખનારા રાક્ષસો આવા દુષ્કૃત્યો કરી રહ્યા છે. માનું કે એના પર આપણે ખૂબ ચિંતન થવું જોઈએ. સુરત જેવા શહેર હોય કે બીજા હોય, આ બધી ઘટનામાં હું કોઈ એવું ભેદ નથી પાડતો કે કોઈ અમીર છે, કોઈ ગરીબ છે, કોઈ અહીંના છે, કોઈ ત્યાંના છે, કારણ કે કરનારા આખરે એ ગુનેગાર જ હોય છે. પણ સમાજના એવા તબક્કામાંથી આવતા કેટલાક લોકો હોય છે કે જેનાથી આવા કૃત્યો થતા હોય છે, એક તમને કહું, હું સામાજિક એટલે ગણું છું કે આપણે ઘણી અત્યારે કેવી સ્થિતિ છે કે ગરબા ચાલે છે, આ દીકરીઓ ગઈ ત્યાં જેએમડી સાથે ઘટના ઘટી, તો એવું એક બહાનું કાઢવામાં આવ્યું કે ભાઈ અવાવરૂ જગ્યા હતી, દીકરીએ ત્યાં ન જવી જોઈએ. પણ એવું નથી, દીકરી સલામત નથી રહેતી, ઘરની દિવારોમાં પણ નથી રહેતી. સુરતનો ખૂબ જ વિચાર કરતો કિસ્સો પણ આવો એક નોંધાયો છે, જો કે શરમથી માથું ઝૂકી જાય એવું, 16 વર્ષના ભાઈએ એની 13 વર્ષની નાની બહેનને ગર્ભવતી બનાવી હતી. તો ક્યાં સમાજની અંદર જ્યાં સુધી આપણે જાગૃતિ ન લાવી શકીએ, જ્યાં સુધી આવા સજા આપવાથી જો ગુના અટકી જતા હોય તો ઠીક છે, કોઈકને કાયદાનો ડર લાગે, અને આપણે જેટલી જાગૃતતા ફેલાવીએ, પ્રચાર માધ્યમોમાં પણ આપણે લખતા હોઈએ છીએ કાયદો ખૂબ કડક છે, પરંતુ જે વર્ગ આ કામ કરતો હોય છે એને કોઈ એવા ખ્યાલ નથી હોતું, એમના માટે તો જ્યારે ગુનો આચરવામાં આવે ત્યારે એ કોઈ બધી પરિસ્થિતિ કે ચિંતા એને હોતી નથી. અને ઘણી વખત મેં સુરતમાં પણ ધ્યાન કર્યું છે કે આ જે 2-3 કિસ્સા એવા છે કે જે ઝડપી સજાઓ થઈ અને જે ઘટનાઓ બની, શહેરના એવા વિસ્તારમાં બની હતી ઘટનાઓ કે જે જાણે કે સુરત શહેરના જે મુખ્ય પ્રવાહમાંથી જે પ્રજા રહે છે એનાથી દૂર રહેતી હતી. બીજું કે ફાંસી આપી મારી નાખવા, એન્કાઉન્ટ કરી દો, એની અંદર આપણા સમાજના પણ અલગ અલગ કાટલા આપણને નજર પડે છે. જ્યારે કોઈ નાનો વર્ગનો વ્યક્તિ હોય કે આવી ગેંગરેપ જેવી ઘટના બને, ત્યારે કરજ કે પણ પ્રજ્વલ જેવા વ્યક્તિ હોય, આસારામ જેવા વ્યક્તિ હોય, તો એને તાત્કાલિક એન્કાઉન્ટર કરવામાં આવે એવું સમાજમાંથી એવા કોઈ દાખલો બેસશે તો હું માનું છું કે એવા અપરાધ કરનારાને પણ ડર બેસશે. જો કે હું પોતે એવી કોઈ એન્કાઉન્ટર કે સીધી વ્યક્તિ એનો હું સમર્થક નથી રહ્યો, પણ સજા આકરી થવી જોઈએ, સાથે સાથે સમાજમાં એક તમે તમારો પોઈન્ટ રાખો. સોનલબેન, મારો એક સવાલ એ છે, જે મારી મે બી સમજણ ઓછી પણ હોય અને કદાચ લોકો પણ એ સમજવા માંગતા હોય, આપણે તો એવું કહીએ છીએ કે ભાઈ 29 દિવસમાં એ ખટલો ચાલ્યો અને એને ફાસ્ટ ટ્રેક કોર્ટે ફાંસી આપી દીધી, પણ હું એ ફાંસીનું લિસ્ટ છે મારી પાસે, હું એ લિસ્ટને વાંચું છું. છેલ્લે આપણા દેશમાં 20 માર્ચ 2020માં એ 4 નરાધમોને ફાંસી આપી, જે નિર્ભયા કેસના એ દોષી હતા, એ ગુનેગાર હતા, નિર્ભયાના અને દેશના ગુનેગાર હતા. 20 માર્ચ 2020, ઓકે, એ ગુનો બન્યો હતો 2012માં. એ પહેલા યાકુબ મેમણ અને અફઝલ ગુરુને ફાંસી આપી, એ આતંકવાદના કિસ્સામાં આપી આપણને ખબર છે. અજમલ કસાબને
2012માં ફાંસી આપી, એ પણ આતંકવાદના કેસમાં આપી. ધનંજય ચેટર્જી જે બંગાળમાં રેપ કેસ થયો હતો, 1990માં એણે ગુનો કર્યો હતો અને 2004માં એને ફાંસીએ લટકાયો, એ પણ ખૂબ ચર્ચિત કિસ્સો હતો. મારો સવાલ એ છે કે જ્યારે ફાંસીનું લિસ્ટ જોઈએ છે, રોજના 80 રેપ એ આપણા ભારતમાં થાય છે, અને જ્યારે ફાંસીનું લિસ્ટ જોઈએ છે કે હા એ ન્યાય નથી, એનું એન્કાઉન્ટર થાય ન્યાય નથી, પોલીસ એને મારીને પાડી દે એનો કોઈ ન્યાય નથી, આ તો બધું ઇસ્લામિક કન્ટ્રીમાં ચાલે, અહીંયા ના ચાલે, એવી બધી દલીલો કરનારા લોકો માટે મને એ સવાલ છે કે ચલો ફાંસીએ આપણી વ્યવસ્થા લટકાવી જ દે છે એવા લોકોને, આપણને ડર પેસી જ ગયો છે, તો રોજે 80 એ રેપ એ દીકરીઓ પર થાય છે કેમ? અને એ ફાંસીના આંકડાઓ, એ રેપિસ્ટો એ ફાંસીના માછડે ચડ્યા હોય એ કેમ નથી દેખાતા? કેમ ફાંસીઓ નથી અપાતી? ગુજરાતનો તો કોઈ કિસ્સો જ નથી. આટલા બધા રેપ થયા, આટલા બધા કિસ્સાઓમાં આપણે જનમાનસમાં એ ભાવના જાગી કે તમે ફાંસીએ લટકાવો અમને, એ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ને હાઈ કોર્ટ ને સુપ્રીમ કોર્ટ ને બધે જશે, તો એના માટે ક્યાં એ ફાંસીના ક્યાં દેખાય છે કે અહીંયા ફાંસી આપી દીધી? કોર્ટમાં આપી તો દીધી, 4 દિવસમાં આપી દીધી, 7 દિવસમાં સુરતમાં રેકોર્ડ થયો હતો, ચાર્જશીટ કરી કોઈ રેપિસ્ટ પર, 7 દિવસમાં એને એને ફાંસીની સજા કોર્ટે આપી દીધી, પણ ફાંસી ક્યાં થઈ? આમાં એવું છે હેમંતભાઈ કે પહેલી વાત તો જે પેલા ભાઈએ કીધું એમ કે 29 દિવસની અંદર ટ્રાયલ પૂરી કરે, ને હેમંતભાઈ જે પણ રેપને લગતી જે ઘટનાઓ છે, ચાહે પાંડેસરાની હોય કે ચાહે માંગરોળની હોય કે જે પણ ઘટનાઓ છે, એમાં આવી જયારે કોઈ ઘટના બનતી હોય છે ત્યારે પોલીસ પણ સેન્સિટાઈઝ થઈને કામ કરતી હોય છે અને તાત્કાલિક ધોરણે ચાર્જશીટ અને જે પણ સરકારી વકીલો છે અથવા તો જજીસ છે એમનું ઉત્કૃષ્ટ કક્ષાનું કામ હોય છે. જયારે આવી રેરેસ્ટ ઓફ ધ રેર ઘટનાઓ બની હોય અથવા તો રેપ હોય પોસ્કોની ઘટના હોય, એ રાત દિવસ કામ કરતા જ હોય છે. હવે રહી વાત તમારી કે જે ત્રિસ્તરીય જે સિસ્ટમ છે, પરંતુ હું એવું કહીશ કે આ જે ત્રિસ્તરીય કે 3 સ્ટેપમાં જે સિસ્ટમ છે એમાં નીચે કોર્ટ આવે કે હાઈકોર્ટ આવે ને સુપ્રીમ કોર્ટ આવે, સેશન્સ કોર્ટ, આવી જે 3 કોર્ટની જે સિસ્ટમ છે અગર એને સ્પીડમાં મૂકી દઈએ અને 29 દિવસની અંદર ચુકાદો આવ્યો છે હેમંતભાઈ, પણ એવું કરી શકાય કે 120 દિવસની અંદર તપાસ પૂર્ણ કરવી એ પણ બહુ જરૂરી છે હેમંતભાઈ. આપણા ત્યાં ઇન્વેસ્ટિગેશન એજન્સીઝની ઉપર પણ બહુ પ્રેશર હોય છે 24 કલાકની અંદર આરોપી પકડી પાડવો. હું એવું નથી કહેતી કે ખોટા પકડાય છે, પરંતુ ક્યાંક કોક નિર્દોષને કોઈ જગ્યા ઉપર બાંધીને અથવા તો એની સાથે કોઈ ખરાબ રીતે જેને કોઈ કોઈ આ હત્યાકાંડ અથવા તો જે બળાત્કાર નથી કર્યો એને સજા ન પડવી જોઈએ, અને એ ભારતનો કાયદો છે. હા, તમે જે વાત કરી કે અહીંયા માનવ અધિકાર વાળા છે બધા અહીંયાથી સાઈડ પર હટી જાય, અને અને હું એવું કહીશ કે 120 દિવસની અંદર કદાચ એનું માથું જાહેરમાં વિંધવામાં આવે, એની ચામડી ઉખેડી લેવામાં આવે, એને પથરા મારીને મારવામાં આવે. આ બધી જ વસ્તુઓ રેપના જેટલા આરોપી છે. જેમ તમે કીધું એમ હું ચીન બાબતમાં સમજ છું કે એક વખત મેડિકલ તપાસની અંદર તમને પુરાવા મળે છે, પછી પુરાવા મળ્યા બાદ બાકી શું રહ્યું, એમાં કઈ વસ્તુની આર્ગ્યુમેન્ટ, કયા પુરાવા, કયો એવિડન્સીસ, એ FSL નો રિપોર્ટ આપ્યા બાદ અગર એને જવું છે કે મારે સેશન પછી હાઈકોર્ટ જવું છે સુપ્રીમ કોર્ટ જવું, 30 દિવસની અંદર ભાઈ બધું પૂરું કર અને તું લટકી જા અને ક્યાં તો તું જા. હવે રેરેસ્ટ ઓફ ધ રેર કેસની અંદર જનરલી કેવું કરવામાં આવે છે, જેમ તમે કીધું કે આ 4 વર્ષની બાળકીનું હતું એને આજીવન કેદની, સેના માટે આજીવન કેદ, સેના માટે સરકારના પૈસે એ જલસા કરે અંદર એને 2 ટાઈમ ખવડાવવાનું કે જે વ્યક્તિએ નાની બાળકીની ઉપર રેપ કર્યું છે એને રાખવાની કોઈ જરૂરત નથી, એને લટકાવી જ દેવો જોઈએ. એટલે ક્યાંક ને ક્યાંક આપણી જે સિસ્ટમ છે હેમંતભાઈ, એ તમારી માંગણી હું પણ એની અંદર જ સામેલ છું કે આવા લોકોને લટકાવી દેવા જોઈએ, અને હું વધારામાં વધારે જે પણ સમય છે કદાચ પુરાવાનો અભાવ હોય એ બધું જ એમને લડવા માટેની જે સગવડ જોઈતી હોય એ તમે 120 દિવસમાં આ લોકોને મારી કાઢો. આવા લોકોના વકીલ પણ નથી મળતા હેમંતભાઈ અત્યારે જ્યુડિશિયરીમાં. બિંગ લોયર હું પણ કહીશ કે હવે બધા લોકો હું તો ક્યારે નથી લડતી, પણ નહીં જ લડવાનો, અને એ લોકોની હાલત ખરાબ થવી ખૂબ જરૂરી છે. જેમ પેલા ભાઈએ કીધું ને, મા અંબાએ બરોબર ન્યાય કર્યો છે, કુદરતી અગર મોતને ભેટ્યો છે તો એ ઓકે છે, પરંતુ પોલીસે પણ કાયદો વ્યવસ્થા આવેશમાં લઈને હાથમાં નહીં લેવો જોઈએ, એની સજા એની રીતે મળવી એ ખૂબ જરૂરી છે હેમંતભાઈ. કારણ કે કાયદો વ્યવસ્થા જાળવવી, કારણ કે આપણા ત્યાં મોબ લિંચિંગમાં બી કેટલી હત્યાઓ થઈ છે, અને આવી ઘટના ક્યારે કોઈએ કાયદો હાથમાં નહીં લેવો જોઈએ એવું મારું સ્પષ્ટપણે હેમંતભાઈ માનવું છે. પાયલબેન, આ બધી ઘટનાઓમાં હું એક દીકરીઓ પર થતા અત્યાચારને એક બાજુ રાખું છું, ને બાકીના તમામ કિસ્સાઓમાં આપણે ત્યાં એવું કહે છે કે એક ગુનેગારને સજા ન થવી જોઈએ, 100 એક નિર્દોષને સજા ન થવી જોઈએ, 100 ગુનેગાર એ ભલે છૂટી જતા, પણ ખબર નહીં એ દીકરીઓના કેસમાં એ જનમાનસ હવે એ જાગી ચૂક્યું છે,
હવે એને નક્કી કરી લીધું છે કે પોલીસે જે કરવું એ કરે, પણ આવા લોકોને એનો તાત્કાલિક એને ફેંસલો જોઈએ છે. લોકો ભલે એ વિરોધ કરે, કોઈ એક ઘટનામાં આપણને એવું લાગે કે 10-12-15 દિવસ વિરોધ થયો અને પછી સમી ગયો, ફરી પાછો કોઈ ઘટના બને ને ફરી પાછો એ વિરોધ થાય, પણ લોકો એ માની ચૂક્યા છે કે સમાજમાં બનતી આવી ઘટના અને નરાધમો એ સરકારના પૈસા બેને કીધું એમ જેલમાં મજા ના કરવા જોઈએ, એનો કોઈ ઉકેલ આવવો જોઈએ, નિવેડો લાવવો જોઈએ. બીજો રહ્યો એનો જોઈન ડર છે, ફરી વાર એવી કોઈ ઘટના કરતા પહેલા એ હજાર વાર વિચાર છે. હેમંતભાઈ, એક વાત સાથે હું સહમત છું કે આપણા દેશમાં ન્યાયતંત્ર આપણે ખૂબ એની વખાણ કરી રહ્યા છે, પણ ઇંગ્લિશમાં કહેવત છે ને પેલી કે જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ, એટલે જે દીકરીઓ પર આ પ્રકારના બળાત્કાર થતા હોય, આ પ્રકારના શોષણ થતા હોય, હવે એમને સમાજમાં રહેવાનું છે. અને તમે વારંવાર એ કેસને અલગ અલગ લેવલ્સ પર ઉછાળતા હો તો તમે એમની માનસિક સ્થિતિ પણ વિચારો. એમની આસપાસ જે લોકો રહે છે એ લોકો એમના સપોર્ટમાં આવતા હોય છે, પણ હવે ઓવરઓલ ડિજિટલ મીડિયમથી અને આપણા માધ્યમથી પણ હવે લોકોમાં છે ને એ રોષ આવી ગયો છે, કારણ કે પેશન્સની પણ એક હદ હોય છે. એક માણસ ક્યાં સુધી એની રાહ જોઈ શકે, અને ડર જરા પણ નથી. દીકરીઓને ડર છે કે હું એકલી જઈશ તો શું થશે, પણ આ લોકો જે ક્રિમિનલ્સ છે એમનામાં બિલકુલ ડર નથી. અને સુરત પોલીસની મને એક વાત ગમી કે બહુ ઝડપી એ લોકોએ બધું કોર્ડન કર્યું અને આપણા ક્રિમિનલ્સને પકડી પાડ્યા, પણ હવે એમને ન્યાય અપાવો એ ન્યાયતંત્રની બહુ જ મોટી એક એક એમનો રોલ છે કે કેટલું ફટાફટ આની અંદર ન્યાય અપાવી શકે, કારણ કે તો જ સમાજમાં તમે દાખલો બેસાડી શકો. નાનપણમાં જ્યારે આપણા બાજુવાળાએ હોમવર્ક ના કર્યું હોય ત્યારે એને સોટી પડે તો આપણને કેવો ડર લાગતો હતો કે બીજા દિવસે આપણે હોમવર્ક કરવું જ છે, પણ શું આપણે આ સમાજમાં કોઈ દાખલો બેસાડી જ નથી શકતા, અને વારંવાર આટલા કેસીસ આવી રહ્યા છે તે છતાંય વી આર ફેલિંગ મિઝરેબલી, એવું મને લાગી રહ્યું છે. ચલો શોભનાબેન, તો એક મુદ્દો એ પણ છે કે આપણે ત્યાં હજારો કાયદાઓ એ દીકરીઓની સુરક્ષા માટે બન્યા, એને સશક્ત કરવા માટે એ હજારો યોજનાઓ બની, પણ છતાંય આપણે રોજ એ ચર્ચાઓ કરીએ છીએ કે અહીંયા આ દીકરી પર દુષ્કર્મ થયો, આ દીકરી પર જુલમ થયો, અને એનો આરોપી હજુ પણ એ નાસ્તો ફરે છે. શું એ આરોપીઓ પર એવી કોઈ દાખલારૂપ સજાઓ એ કાયદાઓ ના થોપાવવા જોઈએ જેથી એને એ વાતનો ડર લાગે કે મારે આ દિશામાં તો બિલકુલ નથી જવાનું, 1000 ગુના કરીશ બચી જઈશ, પણ આ ગુનો કરીશ તાત્કાલિક ગોળી મળશે. જી, હું એક તો વડોદરા પોલીસને એક અભિનંદન આપું છું કે બહુ ફટાફટ આરોપીઓને પકડી લીધા. બીજો એક સુરતમાં ગેંગરેપ થયો એ સુરતની પોલીસને અભિનંદન આપું છું કે એ લોકોએ આરોપીને પકડી લીધા. હવે દીકરીઓ સાથે જે દુષ્કર્મ થાય છે એમાં આરોપીઓને જે આપણે કહીએ છીએ સજા, પણ એ સજા એવી હોવી જોઈએ કે ફાંસી આપો તો એને વેદના શું છે ને એ આરોપીને ખબર નહીં પડે, તકલીફ શું છે ને ખબર નહીં પડે, દુઃખ શું છે ને એને ખબર નહીં પડે. એને વેદના એવી આપવી જોઈએ કે ત્રાહિમામ થઈ જાય. એનો તમે એક તો એને નપુસંક બનાવી દો, બીજું કે એને બધા ભારત દેશનો એને કોઈ પણ નાગરિક છે એવું એનું કોઈ પ્રૂફ ના હોવું જોઈએ. બીજી વસ્તુ કે એને તમે એક ડાબો પગ કાપો કે જમણો હાથ કાપો, એવો વેદના શું છે ને, જે છોકરી જે વિક્ટીમ છે ને એ લોકોની માનસિકતા એટલી ખરાબ હોય છે. હું આ ઘણી બધી દીકરીઓ સાથે કાઉન્સેલિંગ કર્યું છે, હું ઘણી બધી દીકરીઓ સાથે હોઉં છું કે એ છોકરીઓની માનસિકતાને આઘાતમાંથી છોકરીઓ બહાર નથી આવતી, દીકરીઓ બહાર નથી આવતી. એટલે એ લોકો જે એમના આમ પીડિતા કહેવાય ને, એમની પીડા જે હોય છે ને અંદર જે, એ બહુ અસહનીય હોય છે કે આપણે સહન ના કરી શકીએ, તો પણ આપણે મન મક્કમ કરીને, દિલ મક્કમ કરીને, આપણી જાતને મક્કમ કરીને હું એ દીકરીઓ સાથે હોઉં છું. બીજી વસ્તુ કે કાયદો છે, એ કાયદાને હું માન આપું છું, સન્માન આપું છું, પણ કાયદો છે ને આવો હોવો જોઈએ. તમે એક વખત એક વ્યક્તિને જો આવું કૃત્ય કરશો ને તો બીજો વ્યક્તિ એમ કહેશે કે હું લૂલો અને લંગડો થઈ જઈશ. આ વસ્તુ હોવી જોઈએ. અને આ વખતે બંને ને બધા આરોપીઓને જે માર્યા છે ને વડોદરા શહેરમાં, એ ખરેખર હું વખાણું છું પોલીસને, અને પોલીસને કામગીરીને અને હોમ મિનિસ્ટરનું સેલ્યુટ મારું છું કે એમની અનુમતિથી પોલીસે જે કાર્ય કર્યું છે એ અભિનંદન લાયક છે.
બીજી વસ્તુ કે જે સજા છે સુરક્ષા છે, આપણી બહેનો દીકરીઓને રાજ્ય સરકાર પોલીસ બધું આપણને સુરક્ષા મળે જ છે. છોકરીઓ ગરબા ગાવા જાય છે, કે છે મારી બહેનપણી જોડે જઉં છું અને જાય છે એમના મિત્રો સાથે. હવે જવાબદારી કોની આવે છે? કહીએ છીએ કે પોલીસ કામ નથી કરતી, ગૃહ ખાતું કામ નથી કરતું, એવું નથી હોતું. આમાં દીકરીઓને એક પોતાની જવાબદારી હોય છે, અને રેપ થાય છે એ અજાણા લોકોના 50-75% હું એમ કહું છું કે અજાણા લોકોથી થાય છે, અને 25% રેપ થાય છે આપણા ઓળખીતા પાડકીતાઓના સગા સંબંધીઓમાં. અને આપણા સારા ઘરના જે લોકો હોય છે એ લોકો પોલીસ ફરિયાદ કરવા માટે પણ ડરતા હોય છે. ઘણી બધી છોકરીઓ સાથે મારે ઘણી બધી એમાં સ્કૂલોમાં અને કોલેજોમાં કાઉન્સેલિંગ કરું છું, તો છોકરી એમ કે છે મારી મમ્મી એવું કે છે કે તું કોઈને કહેવા ના જઈશ, આપણી ઇજ્જતનો સવાલ છે, તારી સાથે આવું થયું ને હવે નહીં થાય, તું કોઈને કહીશ નહીં. એક આપણા માટે, એક કુટુંબ માટે કે આપણી દીકરીને તમે દબાઈ રહ્યા છો, એને ખોલી નથી રહે, એને બાધ્યું નથી બનાવી રહે. આજે હું એમ જ કહું છું દરેક ડિબેટમાં દરેક એમાં હું કહું છું કે તમારી દીકરીને તમે જુડો કરાટેની ચેમ્પિયન બનાવો, એને શીખવાડો. એ છોકરી જો આટલું શીખેલી હશે ને તો 100% 3 ના બદલે 4 ને તો પછાડશે જ. એમાં આ રેશિયો છે ને 10% તો ઓછો થશે. ઓકે, એક આ વસ્તુ છે. ઓકે જી. ઓકે સોનલબેન, તમારે કઈ કહેવું હતું શોભનાબેન? જી, એકચ્યુઅલી એવું નથી હોતું. સૌથી વધારે જેટલા બી હું તો લોયર છું ને આટલા વર્ષોથી હું પણ બીંગ સોશિયલ વર્કર વુમન એક્ટિવિસ્ટ તરીકે કામ કરું છું, પણ સૌથી વધારે જે રેપ કરવામાં આવતો હશે નજીકના વ્યક્તિઓ દ્વારા જ સૌથી વધારે આચરવામાં આવતું હશે. મીનાક્ષીબેનને ખ્યાલ છે કે કેટલાક લોકો કેટલા નજીકમાં રહેતા તમારા કાકા મામા ભાઈ બાજુમાં પડોશી નાના બાળકો જેવી રીતે ચોકલેટ આપીને લઈ જવું, એવું આવા જે જનધનની અપરાધ છે એની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે. પરંતુ હું એ પણ વાત કરીશ હેમંતભાઈ કે દીકરીઓને જુડો કરાટે આપણે શીખવાડીએ, પરંતુ જે 3-3 જણા એ દીકરીને ઢસડીને લઈ જતા હોય એ કેવી રીતે એનું પોતાની સેલ્ફ ડિફેન્સની જે ટ્રેનિંગ છે એને આપી શકે? બીજી વાત, સારા ઘરના આ વસ્તુ છે, સારા ઘરને ખરાબ કરશું, બધા ઇન્ડિપેન્ડન્ટ છીએ, દરેક મારો ભારત દેશના રહેતો દરેક વ્યક્તિ સારા ઘરનો જ છે. સારા ઘરના લોકોની દરેક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી જોઈએ. આ જે ઇનિશિયેટિવ લીધું છે આ દીકરીએ જે ફરિયાદ નોંધાવવાનું બધાએ સમજાયા બાદ હેમંતભાઈ, એટલે થવું જોઈએ, દરેક માટે ઇક્વાલિટી હોવી જોઈએ. અને બીજી વાત એ કહી શકાય કે 10% આ કેસ બનવા જોઈએ એમ નહીં, 10% કેસ થવા જ ના જોઈએ, ઓછા જ રહેવા જોઈએ. બીજી વાત કે મા બાપને કહીને ખૂણે ખાંચરે જવું નહીં, આપણી ફરજ આવે છે, ડિપાર્ટમેન્ટની બી ફરજ આવે છે, બધાની ફરજ સહિયારી છે. અગર એ ખૂણામાં થઈને અથવા તો શોર્ટકટે આવે છે, પરંતુ આપણે પોલીસની બી કેવી હોવી જોઈએ? દુબઈમાં સિંગાપુરમાં રોડ ઉપર વસ્તુ પડી હોય, ફોન પડી ગયો હોય, એક્સપેન્સિવ વસ્તુ હોય, કોઈ હાથ નથી લગાવતું. હવે આ સમય પાકી ગયો છે અને હવે ફાંસીની સજા આપવામાં રાહ ના જોવી જોઈએ એને કન્વર્ટ કરીને. પાંડેસરાની ઘટના બાદ જે રાષ્ટ્રપતિ શાસનને જે મંજૂરી માંગણી દયાની અરજી કરવામાં આવતી હતી હેમંતભાઈ, એ બંધ થઈ છે. હવે જે 12 વર્ષ કે 16 વર્ષની નાની દીકરીની જે હોય છે એમાં કેન્સલ થઈ ગયું છે, કરી જ ના શકે આવા કામની શેરી દયા. એટલે આ બધી વસ્તુઓમાં ચેન્જીસ અને બહુ એક્સપીડિયન્ટ મેટર કરે, અને ન્યાયતંત્ર સૌથી સ્પીડમાં કામ કરે છે. પરંતુ જેમ હેમંતભાઈએ કીધું એમ આ બધા માને છે કે કોઈ પણ નિર્દોષને સજા ન થવી જોઈએ. મીનાક્ષીબેન, તો લોકોએ ન્યાય ઈચ્છી રહ્યા છે કે જલ્દી ન્યાય મળે, ચાહે કોઈ વગદાર વ્યક્તિ હોય તો પણ ભલે, ને કોઈ સાવ બિલકુલ નહીં કમાતો વ્યક્તિ હોય તો પણ ભલે, એને એ પૈસાના ત્રાજવે એ ગુનેગારને ક્યારેય ના જોવો જોઈએ. સમાજ એવું ઈચ્છે છે કે હા, એ દીકરીઓ પ્રત્યે થતા અત્યાચારમાં ન્યાય એ જલ્દી મળવો જોઈએ. હા, એ વાત સાચી છે કે બધા ઈચ્છી રહ્યા છે કે ન્યાય ઝડપથી મળવો જોઈએ, અને મને એવું લાગે છે કે આપણે એની વ્યવસ્થા પણ કરી છે. સોનલબેન તો જાણે છે, બધા મિત્રો પણ જાણે છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના થવી જોઈએ, જે બજેટને કારણે રાજ્ય સરકારો નથી કરી રહી અને કેન્દ્ર સરકારે જે ફાળો એમાં આપવાનો છે એ નથી અપાઈ રહ્યો. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં નિયમ છે 90 દિવસની અંદર ગુનાની તપાસ, ચાર્જશીટ, અને સોનલબેને કહ્યું એમ 120 દિવસમાં એ કેસનો નિકાલ. મને પાટણ ઘટના યાદ છે, અમે એને માટે ખૂબ લડતા હતા, અને પાટણ ઘટનામાં પહેલીવાર ગુજરાતમાં ઉદાહરણ બેઠું કે એ બધી પ્રક્રિયા, મહિલા જજ, મહિલા ડીએસપી તપાસ માટે, મહિલા વકીલ, અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં બેઠો એ કેસ, અને પછી વડી અદાલતે પણ એ કેસમાં જે અપીલ કરવામાં આવી એ અપીલને ધ્યાને ન લઈને એ સજાને કાયમ રાખી. જો આ પ્રકારે પ્રક્રિયાને અનુસરવામાં આવે
તો આપ બધા જે દલીલ કરી રહ્યા છો, માફ કરજો, હું એ સાથે અસંમત છું. ફાંસીની સજા રેરેસ્ટ ઓફ રેર કેસ એ છે, રેપ વિથ મર્ડર. જસ્ટિસ વર્મા કમિટીની ભલામણો આપણે સૌએ ફરી વાંચવી જોઈએ. અને જે કરવાનું છે કે દીકરીને અથવા તો સ્ત્રીના શરીરને ઉપભોગની વસ્તુ તરીકે ચિત્રણ કરતા માધ્યમો, એ પોર્નોગ્રાફિક વેબસાઇટો, એ ઓટીટી સિરીઝો, એ પ્રકારના હોર્ડિંગ્સો આપણે શું બંધ કર્યા છે ખરા? જે માહોલ બને છે, માણસો ગુનેગાર તરીકે જન્મતા નથી, એમને પરિસ્થિતિ ગુનેગાર બનાવે છે, એ વાતને આપણે ભૂલવી ના જોઈએ. જો માણસ ગુનેગાર બને એવું વાતાવરણ આપણે ઊભું કરતા હોઈએ અને બધાને બાદ કરીને ખાલી ફાંસીની સજાની માંગણીથી બહેનો ઉપરની આ ઘટનાઓ છે બળાત્કારની, સામૂહિક દુષ્કર્મની, એ અટકવાની નથી. એ જુડો કરાટે શીખવાડો તો પણ નથી અટકવાની, કારણ કે સામૂહિક દુષ્કર્મમાં એક દીકરી એનો સામનો ના કરી શકે. પરંતુ જે રીતે તપાસ થવી જોઈએ, જસ્ટિસ વર્મા કમિટીએ કહ્યું હતું મમતાબેને ફાંસીની સજાનો કાયદો પસાર કર્યો એ તો ગમે, પણ સાથે સાથે જસ્ટિસ વર્મા કમિટીની ભલામણોમાં ચોખ્ખું કહ્યું છે કે દરેક સરકારો બે પ્રકારના પોલીસ ફોર્સની રચના કરે. એક પોલીસ ફોર્સ કાયદો અને વ્યવસ્થા સંભાળે, બીજો પોલીસ ફોર્સ એવો હોવો જોઈએ જે માત્ર અને માત્ર મહિલાઓ અને બાળકીઓ ઉપરના કેસોની તપાસ કરે. એ જેન્ડર સેન્સિટિવ હોય, એનું ઓરિએન્ટેશન અલગ હોય, એની તપાસ કરવાની પદ્ધતિ અલગ હોય, અને એ લોકોની પસંદગી, નિમણૂક અને ટ્રાન્સફર એ માટેનું સ્વાયત્ત તંત્ર હોવું જોઈએ. એમાં કોઈ રાજકીય દખલગીરી ના હોવી જોઈએ. મને જવાબ આપો કે કઈ રાજ્ય સરકારોએ આ કર્યું? ગુજરાત સરકારે એ કર્યું? નથી કર્યું. જસ્ટિસ વર્મા કમિટીની ભલામણો કોઈને યાદ જ નથી. જસ્ટિસ વર્મા કમિટીએ કહ્યું હતું દેશના ચૂંટણી પંચને કે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, જે મહિલાઓ સામે ગુનામાં સંડોવાયેલા છે, એમને ડિસ્ક્વોલિફાય જાહેર કરો. છેલ્લી લોકસભાની ચૂંટણીના પરિણામો કહે છે કે 171 પ્રતિનિધિઓ મહિલાઓ સામેના ગુનામાં સંડોવાયેલા છે. આપણે એમને કાઢી મૂક્યા? નથી કાઢી મૂક્યા. ફાંસીની સજાની માંગણી એક ઉન્માદ હોઈ શકે, એક ગુસ્સો હોઈ શકે, એક હતાશા, નિરાશા અને ન્યાયની ઝંખના હોઈ શકે છે, હું માનું છું. પરંતુ એથી ઉકેલ નથી આવવાનો. મારા મિત્રો, હું સૌને અપીલ કરવા માંગુ છું કે જે કહ્યું છે, જે ભલામણો કરી જસ્ટિસ વર્મા કમિટીએ નિર્ભયા કેસ પછી, એના અમલમાં શા માટે સરકારો દોંગાઈ કરે છે? શા માટે એનો અમલ નથી કરી રહી? શા માટે દેશનો ચૂંટણી પંચે વાત નથી સાંભળી રહ્યું? શા માટે મહિલાઓ સામેના ગુના કરનાર લોકો મારા પ્રતિનિધિ તરીકે આ દેશની સંસદમાં બેસીને મહિલા વિરોધી કાયદા નહીં બનાવે? આપણે એમને કેટલી સત્તા આપી રહ્યા છે? તમને તો પેલો ગુનેગાર જ દેખાઈ રહ્યો છે એકલો, પણ આ તો મોટા ગુનેગારો છે, એમને ક્યારે પકડીશું? જસ્ટિસ વર્મા કમિટીની ભલામણો ટોટાલિટીમાં કોઈ સરકારે અમલ ના કર્યો. તમે સાદું ઉદાહરણ, સોનલબેન પોશ એક્ટના 10 વર્ષ પૂરા થયા, કઈ જગ્યાએ આ કમિટીની રચના થઈ છે? આપણો રાજકોટ આટકોટનો કેસ તાજો, અમે એસપી રૂરલને મળવા ગયા રાજકોટના, અમે પૂછ્યું કે સાહેબ ત્યાં કમિટી હતી, આંતરિક ફરિયાદ સમિતિ? એ કહે છે મને ખબર નથી બેન. અમે દીકરીને પૂછ્યું કે બેન તને ખબર છે કે તમારે ત્યાં આવી કમિટી હોવી જોઈએ? એ દીકરીએ કહ્યું ના બેન, અમને કોઈ આ વાત કરી જ નથી. રાજકોટની સમરસ હોસ્ટેલમાં જઈને અમે બેનને પૂછ્યું કે તમારે ત્યાં કમિટી છે? કમિટીની રચના એ છે કે જાતીય સતામણી કે છેડતી રેપમાં ન ફેરવાય, એને રોકી શકાય, બ્રેક લગાવી શકાય, એ ધોરણથી લાવ્યા હતા. એ પાછો એક અલગ મુદ્દો છે કે ફોર્સ ને કમિટી બધી સાચી વાત છે, પણ લોકો એવું ઈચ્છે છે કે કાયદો છે ને, કાયદો એ લોકોની વિલિંગનેસ ઉપર બને, એ લોકો ઈચ્છે ને એમ કાયદો બને. એ 571 એ જનતાનું પ્રતિનિધિત્વ કરે છે, જનતા એ ગામ અને શહેરોમાં બેઠી. ક્રિમિનલ પ્રોસિજર એક્ટ 2013 કોણે બદલાવ્યો? ક્રિમિનલ પ્રોસિજર એક્ટ 2013 કોણે બદલાવ્યો? નિર્ભયા ના આંદોલને બદલાવ્યો. હા તો એ જ કહું છું, લોકો ઈચ્છતું ને, જેણે રેપની વ્યાખ્યા બદલી કાઢી. નહીં, લોકો ઈચ્છતું ને, સરકારે જાતે થોડો બદલ્યો તો. ચોક ના જરા, લોકો ઈચ્છતું, આખા દેશમાં ફાઇન ચલો તમારી પાસે આવું.
મારો સવાલ એ હતો કે પોલીસ જયારે આ પ્રકારની કોઈ ઘટનાઓ કરે તો એ માનવતાના અધિકાર ના મામલે એ લોકો કૂદી પડે છે, બેનરો લઈને આવી જાય છે. કેટલાક એવા લર્નેડ લોકોને આપણે સાંભળીએ આવા રેપિસ્ટોની તરફેણમાં એ દલીલો કરતા હોય, એ સમાજમાં પ્રતિષ્ઠિત લોકો હોય, એને એનું 5-10-25 હજાર લોકો એને સાંભળતા હોય અને એ લોકો એવી કાયદાની ને આવી બધી વાર્તાઓ કરતા હોય. મને એ વાતની નવાઈ લાગે છે કે પોલીસના હાથ તો સ્વાભાવિક છે કે બંધાયેલા હશે, પણ માનો કે ગુજરાત આમાં કોઈ રાહ ચીંધી શકે ખરું, કઈ ગુજરાત મોડેલ બની શકે ખરું, એ ગુજરાતની પોલીસ નક્કી કરે કે હા અહીંયા ગુજરાતમાં એ રોજના 7-8 દુષ્કર્મના કેસ થાય છે એ બંધ કરવા છે, જે કરનારો માણસ છે એને ડર પેઠે, એને ડર લાગે, એ માહોલ પેદા કરવો છે તો થઈ શકે કે ના થઈ શકે. આપની વાત સાથે હું 100% સંમત છું. સાથે સાથે થોડી હું આપને આજે સરસ આ ચર્ચા વીટીવીએ ઉપાડી એટલે વીટીવીનો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને સાથે સાથે જે પ્રતિનિધિઓ આવ્યા છે એ પોતાના વિચારો વ્યક્ત કરે છે એને એ બધા જ વિચારોને હું ખૂબ જ સારી રીતે આદર કરું છું. સાથે સાથે થોડી હું આપની સાથે વાત કરીશ કે ભાઈ આ ભારત દેશ પુરુષ પ્રધાન દેશ છે, આપણે સ્વીકારવું જ પડે કે પુરુષ પ્રધાન દેશ છે. તમે રાજા રામમોહન રાયે સતી થવાની પ્રથા ઉપર એમને વિરોધ કરતો એક સામાજિક કાર્યકર તરીકે એમને એક વંટોળ ચલાવ્યો. બીજું કે 1875 ની અંદર મહર્ષિ દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી અને આર્ય સમાજના જે નિયમો છે એને મેં સારી રીતે અભ્યાસ કરેલો છે, એના મેં અપનાવેલા છે. આર્ય સમાજના નિયમો પ્રમાણે બહેનો પણ યજ્ઞોપવિત પહેરવાને હકદાર છે, એની પણ આ સોસાયટી પ્રત્યેની જવાબદારી છે. અને સૌથી મોટી વસ્તુ એ છે કે આપણી સોસાયટી પુરુષ પ્રધાન છે. આ બે બહેનો બહાર આવીને પોતે પોતાની ફરિયાદ કરી એને હું હૃદયથી બિરદાવું છું. 80-90% એવા બનાવો હશે કે જે બનાવો બન્યા જ નહીં હોય, બહાર આવ્યા જ નહીં હોય. આના માટે ન્યાયતંત્ર, પોલીસ, પબ્લિક, સામાજિક, ધાર્મિક નેતાઓ બધા જ વ્યક્તિઓ સાથે મળીને એક લોકજોવાળો ઉભો કરવો પડે, લોકોની અંદર એક અવેરનેસ ઉભી કરવી પડે. આપણે બધાએ કોઈ વ્યક્તિ ઉપર આપણે દોષારોપણ નહીં કરીએ. આપણે એવું માનીએ કે આપણી એકાઉન્ટેબિલિટી, આપણી જવાબદાર, આપણી એકાઉન્ટેબિલિટી શું છે એ વ્યક્તિ જ્યારે સમજે. અને કોઈ ઘણા બધી વ્યક્તિએ મેં તો મારા 40-42 વર્ષના અનુભવ પ્રમાણે મેં જોયેલું છે કે ઘણી બધી જગ્યાએ આપણી છોકરી ન હોય તો લોકોને એને મદદ કરવામાં શું, એની સાથે મોરેલી ઉભા રહેવાનો રસ નથી હોતો. અને સામાન્ય રીતે અગાઉ બહેને જે વાત કરી એ પ્રમાણે બહેનો સાથે જે બનાવ બને છે એમાં લોક ડરને કારણે પોતે ફરિયાદ કરવાનું ટાળે છે. અને મા બાપને સૌથી જો કોઈ પ્રિયમાં પ્રિય વસ્તુ કઈ હોય સ્ત્રીઓ માટે તેના મા બાપને એની સાથેનો જો પ્રેમ હોય છે એની કોઈ વર્ણન જ ન કરી શકાય. તો આપણે બધા અને સાથે સાથે ધાર્મિક નેતાઓ, સામાજિક કાર્યકરો, રાજકીય નેતાઓ, દરેક વ્યક્તિઓ એ પોતાની જવાબદારી સમજીને સ્ત્રીઓ પ્રત્યે બનતા અત્યાચારો સંદર્ભમાં બહાર ખુલ્લા દિલે બહાર આવે. અને સાથે સાથે ન્યાય પ્રણાલીની વાત આપણે કરીએ છીએ ત્યારે આપણે આખા વિશ્વની મોટા મોટી ડેમોક્રેસીના આપણે નાગરિક છીએ, આપણે ગૌરવ અનુભવવાનું છે. પણ સાથે સાથે એ ગૌરવ અનુભવવાનું છે, સાથે સાથે આપણી જવાબદારી પણ છે કે આપણે કોઈ પણ વ્યક્તિ સાથે બનાવ બન્યો હોય, મારા અનુભવ પ્રમાણે હું કહીશ કે ઘણી બધી આવા સ્ત્રીઓના બનાવ હોય એમાં કોઈ સારા બહેનોને પંચ તરીકે બોલાવો તો કે અમારે કોર્ટમાં આવવું પડે, અમે નહીં આવીએ. એટલે એ જે હજી આ સમાજમાં છે ને, હજી આ સમાજ સ્ત્રીને અત્યાચાર થયો હોય તો એ સ્ત્રી પ્રત્યે 90% લોકો એના પર શંકા જ કરશે કે હતી જ ખરાબ, એ આવા કપડા પહેરતી હતી, આવી રીતે ફરતી હતી, પછી થતા જ ને બળાતા. એટલે આ વસ્તુ જે હજી સોસાયટીની અંદર છે ને, હજી સુધી મેં મારા અનુભવ પ્રમાણે આપણે બધા સાથે મળીને કોઈ ઉપર દોષારોપણ કર્યા વિના, આ કોઈની બાજુવાળાની દીકરી સાથે કે કોઈ પણ વ્યક્તિની દીકરી સાથે બનાવ બનેલો છે એને તમારે તમારી સંવેદનશીલતા લેવી જોઈએ કે મારી જ પુત્રી છે, મારી પુત્રી સાથે આવો બનાવ બનેલો છે એવું જ્યાં સુધી આપણે જુવાળ નહીં લાવીએ, આપણાની અંદર એક એવો જુસ્સો નહીં લાવીએ ત્યાં સુધી આ કોઈ પણ બધા ઉપર આપણે દોષારોપણ જ કરવાનું ચાલશે. અને હું વીટીવીને ખૂબ ધન્યવાદ આપું છું કે આપણે બધા સાથે મળીને આવા બનાવો બનતા અટકે, લોકોને કાયદાનો ભય થાય અને લોકો કદી પણ કાયદો હાથમાં ન લે અને સ્ત્રીની જે
આબરૂ છે એ કાયમ માટે જળવાઈ રહે, એના માટે આપણે બધા સકારાત્મક પ્રયાસો કરવા જોઈએ. મારો સવાલ વ્યાસ સાહેબ એ હતો કે પોલીસ એ કરી શકે કે ના કરી શકે, આગળના સમયમાં ગુજરાતમાં એ આવી ઘટનાઓ ના બને, દીકરીઓ પર કોઈ નજર બગાડવાની હિંમત ના કરે, એના માટે પોલીસ કઈ કરી શકે કે ના કરી શકે, હા કે ના? હા, આ કરી શકે. પોલીસ ની અંદર અત્યારે 30% મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને મોસ્ટ ઓફ મહિલા પોલીસ સ્ટેશન રાજ્યની છે, ત્યાં મહિલા પીએસઆઈ ને ડીવાયએસપી ને એના સુપરવિઝન આપેલું છે. અને બહેનોના જે અત્યાચારના, બહેનોના જે સંવેદનશીલતાના કેસો છે એ બહેનો સાંભળે છે, અને ઘણી બધી વસ્તુઓ બહેનોની એવી હોય છે કે જે ડિસ્ક્લોઝ કરવાની ન હોય, એ ગુપ્તતા જળવાવી જોઈએ. કોઈ પણ સ્ત્રીની ગુપ્તતા જળવાય એ બહુ મોટી વસ્તુ છે. અને કોઈ પણ જગ્યાએ એવું પણ બને, હું આપના માધ્યમથી લોકોને જણાવીશ કે કોઈ જગ્યાએ તમને એવું પણ લાગે કે પોલીસની કોઈ ચૂક છે, પોલીસની કોઈ ખામી છે, એ સંદર્ભમાં તમે ડીજીપી સાહેબને, પોલીસ કમિશનરને, ડીએસપીને પત્ર લખો. અને એવા વ્યક્તિ છે, વ્યક્તિઓ ઘણા બધા એવા વ્યક્તિ હોય છે કે પબ્લિક એકાઉન્ટેબિલિટી વાળાના હોતા નથી, તે એવા લોકોને પણ પાઠ ભણાવવો જોઈએ. હું પોલીસને ફેવર કરીશ એવું નહીં, પરંતુ એક વસ્તુ તો હું 100% કહીશ કે બધા જ્યાં સુધી જાગૃત નહીં થાય અને બધા એકબીજાને સહકાર નહીં આપીએ ત્યાં સુધી કશું બનવાનું નથી. બધી પોથીમાના રીંગણા જેવું રહેવાનું. એક એક બ્રેક લઉં છું. બ્રેક પર જતા પહેલા અમે તમને સવાલ પૂછો તો, જનતાને પૂછો તો, કે જલ્દી ફાંસીની સજા દીકરીઓ પર થતા અત્યાચાર દુષ્કર્મને એ અટકાવી શકે કે ના અટકાવી શકે? 81% લોકો કહે છે કે જલ્દી ફાંસી થાય તો બીજાને ડર લાગે ને દુષ્કર્મો થતા એ અટકે છે. 19% લોકોને હજુ પણ કેટલાક બીજા રસ્તાઓમાં એ વિશ્વાસ છે. એક બ્રેક લઈએ, બ્રેક પછી આના પર ચર્ચા કરીશું. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. સોનલબેન, એક સવાલ હું એ કરતો હતો જે જનતાને અમે સવાલ પૂછ્યો હતો ને એના ઉપરથી જે જનતાનો મત હતો. સુરતમાં પાંડેસરાની ઘટનાનો મેં શરૂઆતમાં પણ ઉલ્લેખ કર્યો કે પોલીસે 7 દિવસમાં 4 ચાર્જશીટ કરી હતી. આજે 7 વર્ષ થયા એ 14 વર્ષની દીકરી પર એ દુષ્કર્મની ઘટના હતી, એમાં પણ પોલીસે ચાર્જશીટ કરી, ફાંસીની સજા પણ એ નીચલી કોર્ટે આપી. આજની સ્થિતિએ ફાંસી મળી કે નહીં? હું એટલે કહું છું કે એ એક કેસ છે, એ 10 વર્ષ 12 વર્ષ 15 વર્ષ 30 વર્ષ સુધી એ પીડિતા પોતાના મન અને શરીર પર એ જખમ રાખીને જીવે, પણ એનો ગુનેગાર છે એ ફાંસીએ લટકતો એ કોઈને જોવા નથી મળતો. ખૂબ જ સાચી વાત કરી છે. જયારે પાંડેસરાની ઘટના બની, રાતોરાત જ વિધેયક લાવવામાં આવ્યું હતું, એમેન્ડમેન્ટ કરવામાં આવ્યું હતું જે પોક્સો એક્ટ હતો એની અંદર, અને રાષ્ટ્રપતિને દયાની અરજી, જયારે નાની બાળકી હશે 12 વર્ષથી નાની અને એવી રીતની જો બાળકી હશે તો એમાં દયાની અરજી નહીં થાય, આ બધી જ વસ્તુઓ સડનલી લાવવામાં આવી હતી. પરંતુ અનફોર્ચ્યુનેટલી આપણા ત્યાં ફાંસીની સજા નથી મળી રહી અને એને ક્યાંય કોઈ ને કોઈ કારણોસર એને મૂકી રાખવામાં આવે છે, અથવા તો તારીખ પે તારીખ. આની અંદર હું એવું પણ કહીશ કે ગવર્મેન્ટે હવે ઇનિશિયેટિવ લઈ દરેક રાજ્ય સરકાર હેમંતભાઈ પોતાની રીતે જે મમતાબેને ઘડ્યો અને જે વાત કરી, હું એગ્રી છું મીનાક્ષીબેને જે પ્રમાણે કીધું કે જસ્ટિસ વર્મા કમિટીની ભલામણોને માનવી જોઈએ, નથી મનાતી. પરંતુ જયારે આવી ઘટનાઓ બને છે, જે પ્રમાણેનું ફ્રસ્ટ્રેશન છે, બીઈંગ અ વુમન એક્ટિવિસ્ટ, અગર હું એમ કહું કે મને એવું લાગે છે કે મને 120 દિવસની અંદર અગર એ ફાંસીની સજા થાય છે અને એ મારો રાઇટ છે, એ બીઈંગ હું એવું કહીશ કે આ દીકરી મારી છે, જે દીકરી સાથે થયું છે, તો હું બીઈંગ અ મધર હું એ જસ્ટિસ માંગુ છું અને એ જસ્ટિસ મળવો જોઈએ અને વહેલામાં વહેલી તકે એને ફાંસીની સજા અથવા તો એને એવું એવું દુઃખવાળું મૃત્યુ એને મળવું જોઈએ કે જેની અંદર એ રેગડે રેગડાઈને મળે અને એ લાઈવ ટેલિકાસ્ટ એનું થવું જોઈએ કે જેના કારણે લોકોને ડર લાગે કે અમે આવું કરીશું. તો આમાં આ એક જ ઉપાય છે અને ગવર્મેન્ટે હવે સમય પાકી ગયો છે. ગુજરાત હોય કે ઇન્ડિયાની કોઈ પણ દીકરી હોય, આવી રીતની પરિસ્થિતિ ન થવી જોઈએ. કદાચ તમે કેટલી મોટી ઘટના આપણે હેમંતભાઈ જોઈ બંગાળની, 150 જે સેન્ટીમીટર કે ગ્રામ જે મળ્યું છે, જે બોડીમાંથી મળે છે તો બી કહે છે ગેંગરેપ નથી. કોઈ એક વ્યક્તિ, ઇવન નામદાર કોર્ટ કહી રહી છે કે આટલી બધા પ્રમાણમાં જે સિમન મળ્યું છે એ બહુ વધારે પડતું છે, ગેંગરેપ જ હોઈ શકે. છતાં બી માનવા અમને આવી પરિસ્થિતિ જે છે એ ફ્રસ્ટ્રેટેશન લાવે છે, તમારું પણ દેખાઈ આવે છે, તમને પણ ગુસ્સો છે, અમને બધાને પણ આવે છે. અને અમે બિંગ લોયર એ બી કહીએ છીએ કે લોયરો આવા કોઈ કેસ લે નહીં. આ લોકોને જે આરોપીઓ છે એવાને કોઈને લોયર મળવો જ ન જોઈએ, આવા લોકોની જે પેરવી પણ ન થવી જોઈએ. જેને જે ગુનો કર્યો છે એની વહેલામાં વહેલી તકે એને ફાંસીની સજાની ડિમાન્ડ અત્યારે એક એક જૂઠ થઈને બધા માંગો, ખાલી એને પડી રહેવાને માટે કે ભાઈ તું કહી નહીં એમને એમ જ રહે, તો આ વસ્તુ ખોટી છે. એના એને એને તમને નવાઈ લાગશે. જે માતા હોય છે ને, હેમંતભાઈ પોતે પણ કહેતી હોય છે કે આવા વ્યક્તિને તમે ફાંસીની સજા આપી દેવી જોઈએ, તો પછી શેના માટે રાહ? એક વખત ગુનો પુરવાટ્યો, મેડિકલ તપાસની અંદર થયું, પછી રાહ જોવાની જરૂર નથી અને ગુંગળાઈને જા
જાહેરમાં મીડિયાની સામે બધાની સામે એને બધા ટીવી પર ટેલિકાસ્ટ કરીને આ વ્યક્તિને ફાંસીની સજા થતો ભૂંગળીને મારવો જોઈએ. પાયલબેન ફાઇનલ કમેન્ટ. હું એમ માનું છું કે સોનલબેનની વાતથી હું સહેમત છું. અત્યારે આપણે આટલા ફ્રસ્ટ્રેટ થઈને આ ડિબેટ પણ એટલા માટે કરી રહ્યા છે કારણ કે આપણે ક્યાંય ન્યાય મળ્યો હોય ને એવા કોઈ કેસીસ અત્યારે આપણે યાદ નથી કરી શકતા. એટલે કેટલી શરમજનક વાત છે કે આટલા બધા રેપના કેસીસ આવ્યા છે પણ આપણે કોઈને ન્યાય નથી અપાવી શક્યા. એટલે જ્યારે એ ક્રિમિનલ્સને એવી સજા મળે કે જે આપણા અત્યારના એક્ઝિસ્ટિંગ સમાજમાં કે જે બાળકો હવે 10-15 વર્ષમાં મોટા થવાના છે એમનામાં એમના ભણતરમાં એમના કેરેક્ટરમાં એ જો આપણે ડેવલપ નહીં કરીએ ને તો અત્યારના સમાજ તરીકે આપણે સખત રીતે ફેલ થઈ રહ્યા છે એવું આપણે બધા માની લેવું જોઈએ. મીનાક્ષીબેન તમારી ફાઇનલ કમેન્ટ, એક મિનિટ છે તમારી પાસે. મીનાક્ષીબેન હા, મારું કહેવું છે કે જેટલા કેસીસ નોંધાય છે જેટલી ચાર્જશીટ બને છે પણ કન્વિક્શન રેટ એટલે ઓછો છે રેપ કેસીસમાં, કારણ કે એમાં ઇન્વેસ્ટિગેશન પુઅર હોય છે, એના લૂપહોલ્સ હોય છે. એટલે પહેલા તો આપણી ઇન્વેસ્ટિગેટિવ એજન્સી છે એને બરોબર મજબૂત કરવાની જરૂર છે, પુરાવાઓ પૂરા સાયન્ટિફિકલી ભેગા કરે અને ચાર્જશીટમાં પણ કોઈ ખામી ના રહે એ માટેની આપણે તૈયારી કરવી જોઈએ. અને જે આ ફાસ્ટ ટ્રેક કોર્ટની જોગવાઈ અને 120 દિવસમાં એ કેસનો નિકાલ એને આપણે જો ફોલો કરીએ તો હું માનું છું કે ચોક્કસ સજા થશે અને ચોક્કસ સમાજમાં એક દાખલો બેસશે. ફાંસીની સજાથી એ કોઈ ઉકેલ આવશે એવું હું નથી માનતી. હું ફરીથી આપને કહું છું, રેરેસ્ટ ઓફ રેર, રેપ વિથ મર્ડર, એની જોગવાઈ છે જ આપણે ત્યાં, એ કોઈ નવી જોગવાઈ નથી. પણ રાજ્ય સરકારો ફાસ્ટ ટ્રેક કોર્ટ બેસાડે, અલગ પોલીસ ફોર્સ રાખે, ઇન્વેસ્ટિગેશન પ્રોપર થાય, સાયન્ટિફિકલી થાય, એ બધું એટલું જ જરૂરી છે. પોર્નોગ્રાફિક વેબસાઇટો ઓબ્સીન કન્ટેન્ટ ઉપર પ્રતિબંધ. કોઈ પણ દીકરીના સાથે થતા દુષ્કર્મના કેસમાં હવે લોકો જલ્દી મશાલ પકડીને બહાર નીકળે છે, એ એવું ઈચ્છે છે, એમની ભાવના છે કે દરેક રેપને તમે રેરેસ્ટ ઓફ રેર કેસ ગણો, એ 20-25-30 વર્ષે ચુકાદો લોકો નથી ઈચ્છતા, લોકોની પેશન્સ ખતમ થઈ રહી છે અને એનું એ ઉદાહરણ છે. એ દેશે પણ, એ દેશની સરકારો પણ સમજશે ને કદાચ, એટલે એ રાજ્યો એનો પોતાનો મનસુબો જે હોય તે પણ એ રેપિસ્ટોને સજા આપવા માટે પોતાના કાયદાઓમાં બદલાવ માટે મથી રહ્યા છે. સુપ્રીમ કોર્ટ એમના હરીસો બતાવે છે, એ પણ આગળ આપણે બધાએ જોવું પડશે. તો સોનલબેન, પાયલબેન, મીનાક્ષીબેન, શોભનાબેન, નરેશભાઈ અને દીપકભાઈ, છ વક્તાઓનો આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશું.